नमस्कार दर्शक मित्रों, महामंथन में आपनु स्वागत छे। बूथ लेवल थी लईने जनता ना दिल सुधी पहोंचवानु काम जे ते पार्टी अने तेना कार्यकर्नु होय छे, आ वात ने आजे भाजपे साबित करी दीधी छे। गांधीनगर महानगरपालिकाना परिणाम में विपक्ष कांग्रेस अने आम आदमी पार्टी की धारणाओ मात्र धारणाओ ज रही गई अने भाजप 41 बैठकों पोताना कब्जे करी गई। न मात्र गांधीनगर महानगरपालिका परंतु नगरपालिका, तालुका अने जिला पंचायत में पण भाजपनी जीतनो परचम लहेरायो छे। त्यारे सवाल ए छे के गांधीनगरना परिणाम पछी शुं भाजप वहेली चूंटणी करावशे, शुं आपना कारणे कोंग्रेस हारी छे, विपक्षोना मतोमां भागलाथी भाजपने फायदो थयो छे, आ सहितना सवालो पर छे आजनुं महामंथन। मारी साथे आजे गांधीनगर महानगरपालिकानी चूंटणीनुं परिणाम आव्युं छे, એ સાથે જ ગુજરાતમાં જેટલી પણ તાલુકા જિલ્લા પંચાયતની અને નગરપાલિકાની પેટા ચૂંટણીઓ હતી તેનું પણ પરિણામ આવ્યું છે। આ તમામ ચૂંટાયેલા લોકોને હું અભિનંદન આપું છું અને આ તમામ લોકો જનતાની અપેક્ષાએ ખરા ઉતરે એવી આશા પણ રાખું છું। મુદ્દાઓનું રાજકારણ છે સતત ચાલતું રહેશે, ભાજપનું, કોંગ્રેસનું, આમ આદમી પાર્ટીનું અને બીજા કોઈ પક્ષો ગુજરાતમાં આવે એનું, બધાનું રાજકારણ મુદ્દાઓનું હોય ચાલતું રહેશે, પણ લોકોનો ભરોસો ભાજપ પ્રત્યે છે તે આજના પરિણામનો સૂચિતાર્થ છે। આપણે સીધી રીતે સમજીએ છીએ કે લોકોનો ભરોસો ભાજપ પર છે, મુદ્દાઓનું રાજકારણ ચાલતું રહેશે અને આપણી લોકશાહીની એક સુંદર વાત પણ છે અને સુંદરતા પણ છે કે હારનારા દરેક પક્ષો, મોટે ભાગે તમામ ઉમેદવારો પણ જે હારે છે એ પોતાની હારને માથે ચડાવે છે, જનતાના જનાદેશને માથે ચડાવે છે અને સ્વીકારે છે કે અમે ચૂંટણી લડ્યા, ચૂંટણી વખતે જે કંઈ બોલ્યા, જે કંઈ વર્તન કર્યું, પણ આજે જનાદેશનો દિવસ છે, આજે જનાદેશની ક્ષણ છે, ત્યારે જે જનાદેશ આવ્યો એને માથા પર ચડાવીએ છે। ભાજપ પ્રજાની નાડ પારખવામાં એ સફળ રહ્યું છે, જે વિરોધીઓ એ નાડ પારખવામાં સફળ રહ્યા નથી, પણ મુખ્ય મુદ્દો એ છે કે એની કાર્યશૈલી, ચૂંટણીનું મેનેજમેન્ટ આ બીજા પક્ષોએ પણ અમે શીખવું પડશે અને જોવું પડશે કે આ લોકો ચૂંટણી કેવી રીતે લડે છે। કારણ કે સતત ઇલેક્ટોરલ પોલિટિક્સમાં, એટલે રાજકારણમાં જીતવું એ એક ઉદ્દેશ તો હોય જ બધાનો, કોઈ એવું કહે કે અમે લોકો જીતવા નથી આવ્યા પણ રાજકારણ બદલવા આવ્યા છીએ, ને કેટલાક લોકો એવું કહે કે અમે લોકો માત્ર જીતવા માટે રાજકારણ નથી કરતા પણ વિચારધારાનું રાજકારણ કરીએ છીએ, કે અમારી વિચારધારા છે એ ફલાણી છે કે આ છે, પણ તમામ લોકો, કોઈ પણ પક્ષો, એ ભાજપ સહિત તમામ પક્ષો રાજકારણમાં છેવટે જીતવા જ આવે છે, પણ ઇલેક્ટોરલ ઇલેક્શનમાં, એટલે ઇલેક્ટોરલ મેનેજમેન્ટમાં એ ભાજપ પાવરફુલ છે એ આજના પરિણામો કહે છે। એટલે હું એટલે કહું છું કે જે પક્ષે અથવા સરકારમાં મુખ્યમંત્રી સહિત તમામ આખું મંત્રીમંડળ બદલાણું હોય અને એ પાર્ટી જ્યારે લોકોની વચ્ચે જાય છે, ચૂંટણી લડવા જાય છે, ત્યારે સંગઠન એક સાથે રહે છે, કોઈ પણ પ્રકારનો સંગઠનની અંદર કોઈ ઉહાપો નથી થતો, બધા લોકો એ બદલાવને સ્વીકારે છે અને પછી તમામ લોકો કામે લાગીને ચૂંટણીના કામે, એટલે વળગી જાય છે, લોકોની વચ્ચે જાય છે, શેરીઓમાં, મહોલ્લામાં ફરે છે અને પછી જીત મેળવે છે। આપણે સૌએ એ માનવું જોઈએ કે સંગઠન પર નેતાઓની જબરજસ્ત પકડ તો છે જ, પણ વિરોધી પાર્ટીઓ છે એની એ પ્રકારની પકડ નથી, અથવા તો એનું સંગઠન લોકોના ઘર સુધી પહોંચી શકતું નથી, અથવા તો એમના મુદ્દાઓ છે એ લોકોના આંગણા સુધી પહોંચતા નથી, લોકો માનતા નથી, અથવા લોકોને મનાવવામાં વિરોધીઓ છે એ સફળ રહેતા નથી। એના કારણે આજનો જે વિષય છે એની ચર્ચા કરીશું કે ગાંધીનગરનો જનાદેશ શું સૂચવે છે। આપણી સાથે પાંચ મહાનુભાવો છે, પ્રતિકભાઈ ત્રિવેદી છે, રાજકીય વિશ્લેષક છે, મણિભાઈ પટેલ છે, વરિષ્ઠ પત્રકાર છે, ભૂષણભાઈ ભટ્ટ છે, ભાજપના નેતા છે, મનોજ પનારા છે, કોંગ્રેસના નેતા છે, કદાચ રસ્તામાં હશે, આવતા જ હશે, અને નીતિન બારોટ છે, એ આમ આદમી પાર્ટીના નેતા છે। મણિભાઈ, સૌથી પહેલો સવાલ તમને કે જે પરિણામ આવ્યા એવું કહેવાતું હતું કે ભાઈ બહુ તકલીફ છે અને ટફ ફાઇટ છે, એટલે આટલી તો અપેક્ષા ભાજપે પોતે નહીં રાખી હોય કે 44 માંથી 41 અમે લોકો જીતી જઈશું, તો તમને લાગે છે કે ગુજરાતમાં વહેલી ચૂંટણી આવશે, વિધાનસભાની, જે વિધાનસભાના જનરલ ઇલેક્શન છે એ વહેલા આવશે એવું તમને લાગે છે? જ્યારે નો રિપીટ થિયરી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં મંત્રીમંડળ બદલીને કરી ત્યારે પણ આપે કહ્યું એમ એ જ પ્રકારની એક હવા હતી કે વહેલી ચૂંટણી ઉત્તર પ્રદેશને બીજા 5 રાજ્યોની સાથે થશે અને પછી તરત જ ચૂંટણી પંચનો ખુલાસો આવે કે અમે વહેલી ચૂંટણી કરવાના નથી, એટલે જો હવે વહેલી ચૂંટણી કરવી હોય તો બંધારણીય સંસ્થાએ જે બોલેલું છે એનું શું? કારણ કે એ માનો કે એટલે વિધાનસભા ભંગ કરે
એટલે એ આપી દે રેઝિગ્નેશન મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓના રાજીનામા આપી દે, વાત ખતમ થઈ ગઈ ને. એ તો એને પ્રસ્તાવ આપે તો ના કોણ પડે કે નહીં યોજી, છ મહિનામાં એને યોજવી પડે ને. છ મહિનામાં યોજી, સાચી. પણ અકારણ વિધાનસભા જીતવા માટે અકારણ વિધાનસભાનો ભંગ કરો, આજે એમની પાસે ફૂલ બહુમતી છે, એમનો કોઈ પ્રશ્ન પણ નથી, ચૂંટણી જીતી શકાય એવું છે, કોઈ વિકલ્પ પણ આજે બચ્યો નથી એમની પાસે, નથી કોંગ્રેસ કે નથી આપ, કોઈ રસ્તો આખો ક્લિયર છે, કોઈ હરીફ પણ નથી એમની પાસે. 13-14 મહિનાનો સમય છે કે એમાં કંઈક કરી બતાવી શકે. અને બીજું કે ઇલેક્શન પંચ જેવી બંધારણીય સંસ્થાએ જે કહ્યું છે એ પણ ખોટું પડે, એટલે એની સામે એ પણ એક મોટો પ્રશ્ન આવે. કોઈ ચૂંટણી પંચે ના પાડી દીધી, તમારે વહેલી ચૂંટણી કરવાનો ક્યાંથી પ્રશ્ન આવે? ઓકે પ્રતિકભાઈ, જે આજે ડેટાનું હું થોડું એનાલિસિસ કરતો હતો તો ભાજપને 46% મત મળ્યા, તમે તો આંકડાના માણસ છો. કોંગ્રેસને 28% મળ્યા, આમ આદમી પાર્ટીને 21% મત મળ્યા. પહેલી વાર એટલે આટલી જોશથી ચૂંટણી લડ્યા, અને કોંગ્રેસ અને આ બંને ટોટલ એમનો 49% થાય છે. ભાજપનો શેર છે એ 46% છે, બાકીના બધા લોકો છે 4-5% છે. તો જે વાત હતી કે ભાઈ આમ આદમી પાર્ટી એવું કહેતી હતી કે અમે અમારા દમ પર ચૂંટણી લડીએ છીએ, 44 માંથી 40 બેઠક પર લડીએ છીએ, અમે લોકો જીતવાના છીએ, મેયર અમારો બને છે, બધી વાતો હતી. પણ છેવટે જયારે જનાદેશ આવ્યો આજે ત્યારે એ વાત ક્લિયર છે કે ભાજપના પોતાના મત તૂટ્યા નથી, એનો શેર વધ્યો છે, પણ કોંગ્રેસના જેટલા પણ મત તૂટ્યા એ બંને ભાગ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વહેંચાયા છે. અને આ જે પરિણામ છે, લેન્ડસ્લાઇડ વિક્ટરી જેને આપણે કહીએ છીએ, 44 માંથી 41, એ આ આંકડાઓનું મે બી પરિણામ હોય છે. બિલકુલ હેમંતભાઈ, અને તમે અમારા તરફથી અભિવાદન કે અભિનંદન કરી દીધું એટલે હું એમાં સમય નથી બગાડતો, બરાબર. પરંતુ આંકડાકીય વિશ્લેષણનો આ સમય છે, એટલે તમે જે વાત કરી કે 46%, 28% અને 21%, તો આઈડિયલી આપણે જો ઉત્તર પ્રદેશનું આપણી પાસે સેમ્પલ સર્વે છે, બિહારનો સેમ્પલ સર્વે છે, અને ગુજરાત વિધાનસભાની ગઈ ચૂંટણીનો સેમ્પલ સર્વે આપણી પાસે છે, એટલે કોઈ પણ પાર્ટી જો 30% થી વોટ શેર એનો ઉપર જાય છે, એનો મતલબ કે એ જે વોટ શેર છે એ સીટમાં કન્વર્ટ થાય છે, અને એ 30% થી જો નીચે એનો વોટ શેર હોય છે એનો મતલબ કે કદાચ વોટ શેર એનો સ્ટ્રોંગ થાય છે, એનો બેઝ બને છે, પણ એ કદાચ સીટમાં પરિવર્તિત થતું આપણને જોવા ન મળે. ઉત્તર પ્રદેશમાં સપા બસપાના વિભાજનમાં પણ આપણે જોયું, એટલે એ આંકડાકીય વિશ્લેષણ તો આપણે એરિથમેટિક ઉપર જઈએ છીએ. પણ તમે આજે 2-3 સરસ મુદ્દા કીધા, એના ઉપર આવું છું. સૌથી પહેલા તમે એક સરસ શબ્દ વાપર્યો આજે કે આ પરિણામ શું સૂચિતાર્થ કરે છે આપણને, એમાં તમે આમ આદમી પાર્ટીની હમણાં વાત કરી, કોંગ્રેસની વાત કરી ને ભાજપની વાત કરી. ભારતીય જનતા પાર્ટી માટે નો ડાઉટ આ લેન્ડસ્લાઇડિંગ વિક્ટરી છે, પણ આજે આખો દિવસ જે આ શોરબકોર થયો રિઝલ્ટ માટેના, એના મૂળમાં મારે જવું છે. આંકડાશાસ્ત્રી જો, એટલે થોડા સમય પહેલા મેં મારા વિસ્તારમાં, હું જે વિસ્તારમાં રહું છું, ઘટલોડિયા વિસ્તારમાં જ્યાંથી મુખ્યમંત્રી આવે, એક સર્વે કર્યો સામાન્ય લોકોની નાળ પારખવાનો 14 યુવાનો સાથે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણે કહીએ સંગઠન સંગઠન, કેમ કે હું હંમેશા એવું માનું છું કે આ સરકાર છે ને પાર્ટી ચલાવે છે, અને ચૂંટણી છે ને સંગઠન લડે છે. એટલે આજે ભાજપની જીત નથી થઈ, ભાજપ સંગઠનની જીત થઈ છે, અને કદાચ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસની હાર નથી થઈ, એના સંગઠન ક્યાંક ને ક્યાંક પાછળ પડ્યું છે. હાર શબ્દ ન વાપરીએ, પાછળ પડ્યું છે. હવે આમાં સામાન્ય લોકોની જો વાત કરીએ આપણે, તો એ સર્વેમાં એવું હેમંતભાઈ બહાર આવ્યું કે 80% લોકો એવા છે મારા વિસ્તારના કે જે લોકો એમની સંપૂર્ણ કારકિર્દીમાં, એટલે કદાચ 15 વર્ષ હોય, 20 વર્ષ હોય, 25 વર્ષ હોય, કોર્પોરેટરને આજ સુધી ક્યારે મળ્યા જ નથી, એમને આમનો સામનો કોર્પોરેટરને મળવાનો થયો જ નથી. જેટલા લોકોનો મેં સેમ્પલ સર્વે લીધો એમાંથી 98% લોકો એવા મળ્યા કે એ લોકો એવું કીધું કે અમે અત્યાર સુધી અમારા જીવનમાં અમે કોઈ જ મુખ્યમંત્રીને આમને સામને મળ્યા નથી. તો હવે પ્રશ્ન એવો આવે છે કે આ પેજ સમિતિઓ બને છે, આ પેજ પ્રમુખો જે બને છે, પેજ કમિટી બને છે, આ કેવી રીતે કામ કરતું હશે? તો એમને મેં પૂછ્યું કે તમારા મતે પાર્ટી કોણ, એટલે એમણે કીધું કે અમારા વિસ્તારમાં કામ કરતા અમારા છોકરાઓ. એટલે સમજો કે મને ઓક્સિજનનો બાટલો નથી મળતો, પણ મારા વિસ્તારના એક મુરબ્બીએ મને ઓક્સિજનનો બાટલો કરી આપ્યો, અને એ માણસ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયો, એટલે મારા માટે એ પાર્ટી. મને બેડ કરી આપ્યું, એટલે મારા માટે એ પાર્ટી. અથવા તો મને કોઈ જગ્યાએ સિફારિશ કરી આપી નોકરી માટે, મારા માટે એ પાર્ટી. મારો હેમંતભાઈ કહેવાનો મતલબ આ છે કે આ મોડેલ તમે જેમ કીધું કે અમુક એક પાર્ટી એવું કહે છે કે અમે જીતવાની રાજકારણ બદલવા આવ્યા છીએ, તો રાજકારણમાં આવીને જ રાજકારણ બદલાશે ને, એના માટે જીતવું પડશે. પણ ભારતીય જનતા પાર્ટી પાસે આ મોડેલ છે તો શું બે પાર્ટી નહીં અપનાવી શકતી હોય? અપનાવી શકે છે, પરંતુ મૂળભૂત વસ્તુ એવી છે કે એ પ્રામાણિકતાથી કરનારા કાર્યકરો તમે ક્યાંથી લાવશો? અને એ કાર્યકરો લાવવા માટે ફરી એ બે મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવી પડશે. કદાચ પહેલો ટર્ન છે એટલે લાંબુ નહીં લઉં, પણ એક છે ડરની રાજનીતિ અને બીજી છે વિશ્વાસની રાજનીતિ. આજે આ કોર્પોરેશનમાં લેન્ડસ્લાઇડ વિક્ટરી મળી ગઈ, આપણા માટે પણ નવું નથી હેમંતભાઈ. વારંવાર આપણે તો વિશ્લેષણ તરીકે, વિશ્લેષક તરીકે ખોટા પડવાની હવે ટેવ પડી ગઈ છે, પરંતુ
અમે જે વિશ્લેષણ કરીએ છીએ એ પ્રમાણે કરીએ છીએ કે જમીનની હકીકત ઉપર કેટલા પ્રશ્નો ઓછા થયા, શું આ કોર્પોરેશનમાં લેન્ડ સ્લાઇડિંગ વિક્ટરી મળ્યા પછી દીપડાના રોજડાના પ્રશ્નો પૂરા થઈ જશે, 53 કિલોમીટર સરકમફરન્સ અંદરના વિસ્તારમાં જે ખાડા પડ્યા છે, જે ઝૂંપડપટ્ટીઓ છે એ ઓછી થઈ જશે, શું આ કોર્પોરેટરોએ 24 કલાક સંપર્ક રહી શકે એવા નંબરો આજથી જાહેર કરી દીધા નથી કર્યા? અને એટલા માટે જ હું કહું છું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બિલકુલ નાસીપાસ થવાની એટલે જરૂર નથી, કે આ સમાજમાં વિપક્ષને હેમંતભાઈ એટલે પણ જરૂર છે કે જો વિપક્ષ નહીં હોય તો તમારા અને મારામાં જે પ્રશ્ન પૂછવાનો વિપક્ષ અભિગમ છે એ પણ ક્યાંક પૂરો ન થઈ જાય. યસ મનોજભાઈ, દરેક ચૂંટણી જેમ પ્રતિકભાઈ કીધું કે નિરાશ થવાની તો જરૂર નથી, પણ આપણે કંઈક ને કંઈક શીખતા હોઈએ આપણા અનુભવોમાંથી, તો કોંગ્રેસ પાર્ટી દરેક ચૂંટણીમાં કંઈક ને કંઈક તો નવું શીખતી જ હશે કે 8 પેટા એટલે વિધાનસભાની પેટા ચૂંટણીઓ થાય તો એમાં પણ હારી જાય, મહાનગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં પણ હારી જાય, તમારા વોટ શેરમાં બહુ મોટો ડેન્ટ આમ આદમી પાર્ટીએ પાડ્યો છે, પણ એક તમને નથી લાગતું કે સંગઠન તરીકે તમારા મુદ્દાઓને તમે જો સ્ટ્રોંગ રીતે ગાંધીનગરની જનતા સુધી લઈ ગયા હોત તો આ 2 બેઠકો જે જીતવાવાળી જે ટેલી છે આજ એમાં પણ થોડો ઘણો ફેર પડી શક્યો હોત. લડ્યા કેવી રીતે લડ્યા એ તમારો પોતાનો વિષય છે, પણ ગાંધીનગરની જનતાને તમે શું આપી શક્યા હોત એ બોધ લેવાનો આ સમય હું એવું માનું છું. બરાબર છે, તમારી વાત સાથે બિલકુલ સહમત છીએ, અને જે ભાઈએ વાત કરી એ પણ એકદમ સટીક અને પરફેક્ટ વાત કરી છે. ચૂંટણીઓ તો આવતી હોય છે, જતી હોય છે, હાર જીત થતી હોય છે, અને સ્વાભાવિક છે કે જનતાનો જનાદેશ છે એ દરેક પાર્ટીએ દરેક નેતાઓએ શિરોમાની રાખવો પડતો હોય છે. અને પણ ઘણી વાત મારે થોડીક એક અલગ પણ કરવી છે. તમે સમજો કે જુનાગઢ મહાનગરપાલિકામાં અમે એક જ સીટ જીતા હતા, જ્યારે પેટા ચૂંટણીમાં આટલું બધું ભાજપ જો સારું કામ કરતી હોય, ભાજપની રાજનીતિ, એનું સંગઠન, દેશના વડાપ્રધાન, એ બધી જ આપણે ચર્ચાઓ જાણીએ છીએ, એમાં નથી પડવું, છતાં પણ ત્યાં ભાજપની ડિપોઝિટ ગઈ એવી પોઝિશન છે એક વાત, અને એ પણ એક નગ્ન સત્ય છે એક સાઈડ. બીજી વાત, અહીંયા આંકડા શાસ્ત્રી બેઠા છે એટલે હું એમને કહું છું, મારો વિષય નથી, પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે આજે જે પેટા ચૂંટણીઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા, આ 4 પ્રકારની ચૂંટણીઓ હતી, એમાં 2 ભાગ હતા, એક શહેર વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં. આ બંનેના મતોનું ખરેખર ટકાવારી પ્રમાણે એક એનાલિસિસ કરવાની જરૂર છે. મારો સ્પષ્ટ એવું માનવું છે, મેં એનાલિસિસ નથી કર્યું, છતાં પણ મારો પૂર્ણ વિશ્વાસ છે કે જો મત, ટોટલ મત, પડેલા મત ભાજપ કોંગ્રેસ અને આપ ગ્રામ્ય વિસ્તાર અને શહેરમાં જો એનાલિસિસ કરવામાં આવે તો કોંગ્રેસ ભાજપના મળેલા મતોથી બહુ દૂર નથી. બીજી વાત, લોકો ખૂબ સારી રીતે વાત કરી રહ્યા હતા કે થર્ડ ફ્રન્ટ, થર્ડ પાર્ટી એ કોની બી ટીમ છે. આપણે કોઈ આક્ષેપ નથી કરવો એ કોની બી ટીમ છે, ક્યાં છે, શું છે, પણ એક વાત નિશ્ચિત છે, ગુજરાતની પ્રજા 100% પરિવર્તન ઈચ્છે છે. આ બતાવે છે જ એનાલિસિસ કે 49% મત અથવા તો 52-55% મત ભાજપ વિરુદ્ધ પડ્યા છે, એ તો ચોખ્ખી જ વાત છે. 45-46% જ મત ભાજપને મળ્યા છે, એના સિવાયના બાકીના બધા જ મત ભાજપને નથી ચાહતા, એટલે કે બહુમતી વર્ગ ભાજપને મહાનગરપાલિકા ગાંધીનગરમાં નથી ચાહતો. પરંતુ મતનું જે વિભાજન છે, બસ બસ કશું જ કરવાની જરૂર નથી, મને એવું લાગે છે વ્યક્તિગત અને પાર્ટીના કાર્યકર્તા તરીકે, કે જો આ મતનું ધ્રુવીકરણ કેમ રોકવું, કેવી રીતે રોકવું, ક્યાંથી રોકવું, શું કરી શકાય, એ બીજો વિષય છે, પણ જો મતનું ધ્રુવીકરણ મહાનગરપાલિકાથી લઈ અને દેશમાં જો મતનું ધ્રુવીકરણ જે ભાજપની સામે થઈ રહ્યું, ભાજપ જે કરાવી રહ્યું છે, અને લોકો ભાજપ નથી ઈચ્છતા છતાં પણ ભાજપ આવી જાય છે, એનું જો કોઈ કારણ હોય તો આ મતનું ધ્રુવીકરણ છે, અને આ ધ્રુવીકરણ અટકાવવું એ ભારતની તમામ રાજકીય પાર્ટીઓની ભાજપને છોડતા ફરજ છે, તો જ ભાજપ, મને એમ લાગે છે કે જે લોકો ઈચ્છી રહ્યા છે 55% કે ભાજપ સત્તામાં ન આવવું જોઈએ, એ સાચી રીતે પરિપૂર્ણ થશે. ઓકે ભાઈ ભૂષણભાઈ, આજે 44માંથી 41 બેઠકો જીતા પછી સૌથી મોટી જવાબદારી હવે તમારા પર છે કે ગાંધીનગરના જે કંઈ પ્રશ્નો અને જે કંઈ સંકલ્પો તમે કર્યા છે એને તમારે આગળના 5 વર્ષમાં પૂરા કરવા પડશે. રાજકીય મુદ્દાઓ છે, તમારી સામેના તમામ આરોપો છે એક બાજુ છે, આજે તમે ચૂંટણી જીત્યા છો એટલે આ વાત હું તમને સંકલ્પની કરી રહ્યો છું કે કોઈ કે ભાઈ આવી રીતે જીતા, પેલાની રીતે જીતા, પણ ઓકે 44માંથી 41 બેઠકો મેળવી એ કઈ નાની વાત નથી, બહુ મોટો વિજય આજે ગાંધીનગરમાં તમને ભાજપને મળ્યો છે. યસ ભૂષણભાઈ. હેમંતભાઈ, આપણે જે વાત કરીએ પહેલા
પ્રતિકભાઈ મણિભાઈ મનોજભાઈ વાત કરી. પહેલા તો આજે ગુજરાતની અને એમાં ગાંધીનગરની અને જે વિસ્તારોની અંદર ચૂંટણીઓ હતી એ ચૂંટણીઓની અંદર જે લોકોએ મતદાન કર્યું છે એ સૌને મારા ભારતીય જનતા પાર્ટી તરફથી નતમસ્તક વંદન કરું છું. આ વંદન એટલા માટે કરું છું કે મનોજભાઈ હમણાં વાત કરતા હતા, મેં સાંભળી કે ભાજપને ધ્રુવીકરણ, મને મને જરા નવાઈ લાગી કે કદાચ મનોજભાઈનો જન્મ ગઈકાલે થયો હોય અને આજે ધ્રુવીકરણની વાત કરે તો મારે કહેવું પડે કે આ દેશમાં ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈના નેતૃત્વને હરાવવા માટે એક મંચ ઉપર કેટલા લોકો ભેગા થયા હતા. એ સાયકલ હતી, એ ઝાડુ હતું, એ હાથ હતો, એ પંજો હતો, બધા કેટલા બધા ભેગા થયા હતા. આ તમે તમે શું કરવા ભેગા થયા હતા? પરંતુ તમને હવે રોકું છું વચ્ચે. સાયકલ અને ઝાડુ ભેગા નહોતા. અરે દિલ્હીમાં તમે જોઈ લો, પછી થોડું તમે પણ લેખન કરીને વાત કરો. અરે અરે અમારો જન્મ રાજકીય પાર્ટીમાં ક્યારે થયો છે, કેમ થયો છે મને ખબર નથી. પરંતુ તમને મનોજભાઈ મનોજભાઈ ભૂષણભાઈ તમે તમે વાતને પર્સનલાઇઝ કર્યા વગર આજ સીધો સીધો મુદ્દાની વાત કરો. અરે અરે આજ કોંગ્રેસ પાર્ટી હું સીધા મુદ્દાની વાત કરું છું. આજે મનોજભાઈએ સાંભળવી પડે એટલા માટે. ઓકે સાંભળશે ભાઈ, તમે પર્સનલ અટેક ના કરો. પાર્ટી આજે એમ કહે છે કે હું પર્સનલ એટેક નથી કરતો મનોજભાઈ, એટલે કોંગ્રેસ પાર્ટીએ સાંભળવી પડે કે કોંગ્રેસ પાર્ટી આજે એમ કહી રહી છે કે ભારતીય જનતા પાર્ટી આપે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. મારે કહેવું પડે કે એ જ કોંગ્રેસ પાર્ટીએ આપને ટેકો આપ્યો હતો કે નહોતો આપ્યો? એ જ કોંગ્રેસ પાર્ટીએ આપને સરકાર બનાવવા સાથે બેઠી હતી કે નહોતી બેઠી? એ જ અરવિંદ કેજરીવાલ માતાના નામે પત્નીના નામે સોગંદ લીધા હતા. આ બધા દિવસો દેશની જનતાએ જોયા છે, આ બધા જ દિવસો દેશની જનતા. એટલે બહુરૂપીનો મેકઅપ ઉતરી ગયો, નાટકના કલાકારનો મેકઅપ એક ક્ષણિક હોય છે, એક કલાક બે કલાક ત્રણ કલાક પૂરતો હોય છે. એમને ન્યાય, એટલે કોંગ્રેસ પાર્ટીને લોકો ઓળખી ગઈ. એમને ન્યાય યાત્રાઓ કરી, નાટક યાત્રાઓ કરી. તમે એવું કહો છો કે તમારા પર બી ટીમનો આરોપ લાગ્યો ભૂષણભાઈ, તો ફાયદો તો આમ આદમી પાર્ટીના કારણે મેક્સિમમ તમને થયો છે. ગુજરાત એ જે કહે છે ભૂષણભાઈ, મારો સવાલ છે વચ્ચે અટકાવું છું તમને. ભૂષણભાઈ તમે એવું કહો છો કે એ કહે છે કે બી ટીમ છે, આમ આદમી પાર્ટીને કારણે ફાયદો તો તમને થયો. છેલ્લી બે ત્રણ સીટો બે મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીતતા નહોતા. આમ અરે આમ આદમી પાર્ટીના કારણે અમે 41 ની જગ્યાએ એટલે ત્રણ સીટો પણ ગુમાવી છે. એની ચર્ચા પણ તમારે કરવી જોઈએ. ચાલો વાત મારી એટલી છે કે આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી પાસે નેતા છે, ભારતીય જનતા પાર્ટી પાસે નેતૃત્વ છે, ભારતીય જનતા પાર્ટી પાસે નિયત છે અને માટે સર્વસ્વીકૃત બની છે. આ પરિણામ કોંગ્રેસ પાસે નેતા નથી રહ્યા, ચાલો હું આવું. મનોજભાઈ હજુ પેનલમાં એક મંથન બાકી છે, હું આવું. ભૂષણભાઈ મનોજભાઈ તમારી પાસે મનોજભાઈ હું આવું તમારી પાસે. તમે તમે વચ્ચે નહીં બોલો, હું આવું તમારી પાસે. તમને પણ આત્મમંથન કરો, તમારે જે જવાબ દેવો એ દેજો. એને એક મિનિટ. નીતિનભાઈ તમને માહોલ બનાવતો તો બહુ આવડે છે, એટલે 21% સુધી તમારો વોટશેર પહોંચ્યો એ ખરેખર બહુ સારી વાત છે. પણ થોડુંક ઓવર કોન્ફિડન્સ પણ રહ્યો અને થોડુંક વધારે દેખાડી દીધું કે અમને બહુ માહોલ બનાવતા આવડે છે. રિયલમાં જો ખરેખર કામ થયું હોત તો એ સીટોમાં પણ કન્વર્ટ થઈ શકી હોત આ વાત. નીતિનભાઈ જો આપ સર આપ જે વાત કરી રહ્યા છો, હમંતભાઈ હું પહેલા એ જણાવીશ, આમ આદમી પાર્ટીએ જે રીતે કામ કર્યું છે ને
એ બહુ સરસ રીતે ટૂંકા ગાળામાં, આજે 125 વર્ષ જૂની પાર્ટી હોય અને એક તરફ 45 વર્ષ જૂની પાર્ટી અને 27 વર્ષથી જે ગુજરાતની અંદર ભાજપ વિધાનસભાથી લઈ અને ગ્રામ પંચાયત સુધી રાજ કરતી હોય એવી બંને પાર્ટીઓને જો દોડતી કરી હોય ને તો આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટીએ જે જે એગ્રેસિવથી પ્રચાર કર્યો છે, જે રીતે કામ કરવાનો પ્રયત્ન કર્યો છે, ખરેખર આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓનો જુસ્સો છે. અને અમે ગાંધીનગરની જનતાનો આભાર માનીએ છીએ, એમને અમને 22% વોટ ઉપર તો પહોંચાડ્યા. અમે ઝીરોમાં હતા, અમારો વોટ શેર 2016માં અમે લડ્યા નતા, અમે પહેલી વાર ઇલેક્શન લડતા હતા. ચોક્કસથી કહીશ, ભાજપ પણ એક સમયે બે સીટો ઉપર એને સંતોષ માન્યો હતો અને આજે એ સત્તામાં બેઠી છે. અમે એ વાત કહીએ છીએ, ઉપર ઉઠને મે વક્તો લગતા હે, ચાહે વો સૂરજ હી ક્યુ ના હો, ધીરે ધીરે ઉગતા હે. આમ આદમી પાર્ટી જનતાની વચ્ચે જશે. આ અમારી પહેલી લડાઈ હતી. અમે પહેલી વખત ઘણા સમય પછી ગાંધીનગરમાં પહેલી વખત લડ્યા હતા. આજી અમે ડબલ આનાથી વધારે સારો એગ્રેસિવ પ્રચાર કરી જનતા સુધી પહોંચીશું. અને રહી વાત એ ટીમ બી ટીમની, તો ભાજપના મતદારો બી આમ આદમી પાર્ટીને વોટ આપે છે અને કોંગ્રેસના બી મતદારો આમ આદમી પાર્ટીને વોટ આપે છે. હવે રહી વાત જે એમ કે છે કે ભાઈ આટલા વર્ષથી તમને મોકો તો મળેલો હતો, તમે અત્યાર સુધી કેમ બહુમતી ના લીધી? અને જ્યારે આમ આદમી પાર્ટીને 22% જેટલો વોટ શેર આવ્યો ત્યારે એમ કહો છો આમ આદમી પાર્ટીના લીધે હારે? અરે તમારા લીધે અમારી હાર થઈ, તમારા લીધે. તમે જો સારું પ્રદર્શન કર્યું હોત તો આમ આદમી પાર્ટીને ક્યાં જન્મ લેવાની જરૂર હતી? આજે તમારે અને ભાજપ અને કોંગ્રેસના પ્રતાપે આમ આદમી પાર્ટીને જનતાએ સ્વીકારવી પડી છે. અને આ જ વસ્તુ આપ ટૂંક સમયમાં જોશો કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ઘરે ઘર સુધી લોકો પહોંચશે અને વિધાનસભામાં બી પહોંચશે. ઘણીવાર તો નીતિનભાઈ એ નહીં ખબર પડતી કે તમે આમ આદમી પાર્ટી વાળા આ કોંગ્રેસ સામે લડો છો કે ભાજપ સામે લડો છો. એટલે વાત ભૂષણભાઈના સવાલનો જવાબ દેવાની હતી અને તમે વાત કરી રહ્યા છો મનોજભાઈને કે તમને આટલો બધો ચાન્સ મળ્યો. નહીં, મેં ભૂષણભાઈ ની વાત કરી, મેં એમ જ કરી, એમને બે સીટો હતી. નહીં નહીં, એમની બે સીટો હતી તો એ લોકો આજે કેટલા વર્ષે એ લોકો બી સત્તામાં છે. અમે એમ કહીએ છીએ આજે અમારી આમ આદમી પાર્ટીની આજે ગુજરાતમાં પહેલી વખત ગાંધીનગરમાં અંદર પહેલી વખત લડી રહ્યા હતા, તદ્દન નવા ઉમેદવાર હતા, તો પણ 22% વોટ શેર લાયા છે. અમે એ વાત ચોક્કસથી કહીએ છીએ કે અમે કોઈની બી ટીમ નથી, અમને ભાજપના મતદારોને બી મોંઘવારી નળે છે અને કોંગ્રેસના મતદારોને બી નળે છે અને બંને આમ આદમી પાર્ટીને સમર્થન આપે છે. ઓકે, ચલો એ વાત એટલે મોંઘવારી અને જનતાના મુદ્દા પર પણ કરીએ. પણ ભાઈ પ્રતિકભાઈ, આજનો જે સૌથી મોટો સવાલ ચર્ચાય છે, એટલે હવે તો ગાંધીનગર મહાનગરપાલિકાના પરિણામો આવી ગયા છે, એટલે પેલા પાનના ગલ્લે અને ગલી મહોલ્લામાં બાકડામાં લોકો ગોઠવાતા વાત કરે. એક પ્રશ્ન મને પણ થયો અને લોકો એ કરતા હશે, ચર્ચા તો કરતા જ હોય, કે આ જ વસ્તુ જો રેપ્લિકેટ થઈ તો ભાજપના તમામ સપનાઓ વિધાનસભા માટે પૂરા થવાના છે. અર્બન પણ વોટર છે, રૂરલ પણ વોટર છે, વિપક્ષના જે મતો છે એ અર્ધા કોંગ્રેસમાં વહેંચાયા, અર્ધા આમ આદમી પાર્ટીમાં વહેંચાયા. જે એટલે રસાકસી જેવો કોઈ શબ્દ આજે મેં આખા દિવસમાં કે સાંભળ્યો જ નહીં કે મોટે ભાગે પરિણામ હોય તો ન્યૂઝ રૂમ અમારો ટીવીનો એટલે ગાજતો હોય. આજે એવું કંઈ હતું જ નહીં, બધું વન સાઈડ હતું. 4000 મત ભાજપના છે, સામે 1500 મત આમ આદમી પાર્ટીના છે અને 1500 મત કોંગ્રેસના છે, કોઈ રસાકસી નહીં. તો આ જ વસ્તુ જો રેપ્લિકેટ થઈ તો ભારતીય જનતા પાર્ટીનું જે સપનું છે કે ભાઈ નરેન્દ્ર મોદીના શાસનમાં પણ એ ના તોડી શક્યા, 3 ચૂંટણી લડ્યા, હવે એ રેકોર્ડ છે એ માધવસિંહ સોલંકીનો તોડવો છે 149 બેઠકનો, આ જ વસ્તુ રેપ્લિકેટ થઈ તો એ પણ થવાનું છે. હેમંતભાઈ, તમે એક જ રસ્તે રોજ ચાલો અને રોજ એવી અપેક્ષા રાખો કે હું કંઈક નવું ચિત્રનું દર્શન કરું તો એ શક્ય નથી. જનતાનું મેન્ડેટ બહુ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીથી નારાજગી હશે, ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ઘણા બધા પ્રશ્નો હશે, પરંતુ એમની ભૂલનો લાભ બીજી પાર્ટીને આપવામાં જનતા માનતી નથી. આમ આદમી પાર્ટીએ પણ મહેનત કરી હશે, પણ જો આ મહેનત 4 વર્ષ ચાલુ રાખી હોત તો કદાચ આજનું પરિણામ જુદું હોત. એ ચૂંટણી સમયે સક્રિય હતા. કોંગ્રેસની આપણે વાત કરીએ, તમે ભાજપના સપનાનું કીધું, એના પછી સૌથી છેલ્લે આવું છું થોડું એનું બેકગ્રાઉન્ડ બાંધીને. કોંગ્રેસની આપણે વાત કરીએ તો ગઈ 8 પેટા ચૂંટણી જ્યારે થઈ ત્યારે એમના પ્રમુખે નૈતિક જવાબદારી લઈને રાજીનામું આગળ ધરી દીધું હતું. તો હેમંતભાઈ, નૈતિક જવાબદારીનો અર્થ શું થાય છે? હું મારી પાર્ટીને, મારી પાસે એવું વિઝન નથી કે ચૂંટણી જીતાડી શકું, તો આ મિકેનિઝમ કોઈ બીજાને સોંપવું. હવે એ રાજીનામું નથી સ્વીકારાતું, નવા લોકોને ચાન્સ મળતો નથી ને જૂના લોકો જગ્યા છોડતા નથી. હમણાં કોંગ્રેસના પ્રવક્તાએ વાત કર્યું, સાચી વાત, વોટ શેર તમને મળે છે
પણ હેમંતભાઈ મારો પ્રશ્ન એવો છે કે તમે ધ્રુવીકરણ છોડો, તમે નવું સીમાંકન છોડો, પણ તમારી જે પરંપરાગત સીટો છે એ કેમ જાય છે? આજે તમારી પાસે ભાણવડ નગરપાલિકામાં 16-6 કોંગ્રેસ લીડ કરી રહી છે, તો આ નગરપાલિકાને શ્રેષ્ઠ નગરપાલિકા આપણે કેમ ન બનાવીને એ ઉદાહરણ લઈને આગળ જઈએ? જો આમ આદમી પાર્ટી આજકાલની આવેલી એના 27 કોર્પોરેટરો અહીંયા ઉતારતા હોય, એના દિલ્હીના યુવાનો અહીંયા એના ગિટાર વગાડતા હોય ચાર રસ્તે, તો તમે તો નેશનલ પાર્ટી છો. તમે ઉત્તર પ્રદેશના મુદ્દે અહીંયા આગળ આંદોલન કરો છો, તમે પશ્ચિમ બંગાળના મુદ્દે આંદોલન કરો છો, લોકો કહે છે કે અમારી ફી વધારા બાબતે તમે કેમ એકજૂટ નથી છો, પણ હેમંતભાઈ હું એકલો પ્લેકાર્ડ લઈને ચાર રસ્તે ઉભો રહી જાઉં એ વિરોધ કરવો બહુ સહેલો છે, પણ સંગઠનમાં રહીને વિરોધ કરવો, લોકોને જોડે લઈને વિરોધ કરવો, કોંગ્રેસની ફર્સ્ટ કેડરના લોકો એક સ્ટેજ ઉપર આવીને વિરોધ કરી એવું આપણને કંઈ જોવા નથી મળ્યું. તમે કીધું આનું આ રેપ્લિકેટ થાય, તો જો આઈડિયલી રાજકીય વિશ્લેષક તરીકે હું વાત કરું તો કોર્પોરેશનના મુદ્દા, વિધાનસભાના મુદ્દા અને લોકસભાના મુદ્દા તદ્દન જુદા હોય છે, પણ આ તો હવે ઓટોમેશન થઈ ગયું છે. મારી પાસે એક સૂત્ર છે, મારા મોદી દમદાર, કમળનું બટન દબાવો 4 વાર. હવે તમે વિચાર કરો, કેન યુ ઇમેજિન કે આ સૂત્ર આપણે કોર્પોરેશનની ચૂંટણીમાં આપીએ છીએ? હવે આ કોર્પોરેટરો જે મોદીના નામ પર 4 વખત બટન દબાવીને એમની પેનલ જીતી છે, આજે મેં તમારા જ એક સંવાદદાતા એક કોર્પોરેટર જીતેલાનો ઇન્ટરવ્યુ લીધો ને એમને પૂછ્યું કે પ્રથમ કામ તમે કયું કરશો, તે આગળ પાછળ જોવા માંડ્યા હતા કે મારે પહેલું કામ કયું કરવાનું છે, કે જે શીર્ષક નેતૃત્વનો આદેશ હશે એ અમે કરીશું. શું આપણે આવી લોકશાહી ઈચ્છીએ છીએ? તમે જેમ કીધું કે આ લેન્ડસ્લાઇડ વિક્ટરી રેપ્લિકેટ થાય, તો હું એવું ઈચ્છું છું કે હજી પણ આ જે નવા વરાયેલા મંત્રીઓ જે શુભકામનાઓ લીધા પહેલા ચૂંટણીના મેદાનમાં જતા રહ્યા, તમે જો સતત જીતતી પાર્ટી ને સતત હારતી પાર્ટી, આ બંનેનો એક વિષય ખૂબ જ કોમન હોય છે કે કોઈ પણ આઈને એવું કહી જાય હું પાર્ટીની તાસીર બદલી નાખીશ. જીતતા હોય તો પણ મુખ્યમંત્રીનું એક આજ વ્યંગાત્મક સૂચન આવ્યું, જે 4 દિવસ પહેલા કહેતા હતા કે આપણે ગાંધીનગરનો મેળો બહુ સાંભળીએ છીએ, આજે આ વખતે આપણે મેળો બદલવાનો છે. આજ જો પરિણામ એમની વિપરીત આવ્યું હોત તો આપણે કદાચ એમના વ્યંગ ઉપર કટાક્ષ કરતા હોત. એવું જ કોંગ્રેસમાં છે, કોઈ પણ નેતા આવીને એવું કહી શકે છે કે મને નેતૃત્વ આપી દો હું પાર્ટીની તાસીર બદલી નાખીશ. એટલે મારું કહેવાનું એવું થાય છે કે ભારતીય જનતા પાર્ટી પાસે બહુ જ ક્લિયર કટ રણનીતિ છે કે દેશના જિલ્લાના રાજ્યના અને તમારા વિસ્તારના જે પણ મુખ્ય પ્રશ્નો છે એનું લિસ્ટ અમારી પાસે છે, અને એ લિસ્ટ જે છે એને દૂર કરવાની તાકાત પણ અમારી પાસે છે. અમારા સિવાય જો તમે કોઈને મત આપ્યો તો આવું 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 થઈ શકે એવું ભાજપના એક નેતા પરમ દિવસે જ કહેતા, આપણે જોયા, એમનું નામ મને નથી આપવું, કહેતા આપણે ખેડૂતોને જોયા. એટલે આ ડરની રાજનીતિમાંથી બહાર આવવું પડશે. તો બંને પાર્ટીએ એવું સમજો કે જનતા તમને હજી તપાવવા માંગે છે, જનતા તમને હજી મહેનત કરવા માંગે છે, અને જનતાની વચ્ચે જઈને જ આ જનતાના પ્રશ્નોને સોલ્વ કરીને. હું ખાલી એક જ વાતમાં પૂરું કરું, મને યાદ આવે. હેમંતભાઈ, આપણે એવું માનીએ છીએ કે છેલ્લા 1-2 મહિનામાં કે 15 દિવસમાં તમે પ્રચાર કરો અને એના આધારે જનતા એનો મૂળ બદલી દેતી હોય, એવું નથી થતું. જનતા સુધી કયા કાર્યકરો અવારનવાર જાય છે અને એ કાર્યકરો જે છે પાર્ટીને રિપ્રેઝેન્ટ કરે છે, નેતાઓ તો સૌથી છેલ્લે આવે છે. શીર્ષક નેતૃત્વ ભલે ભાજપે 11 મંત્રીઓ ઉતારી દીધા હોય, પણ એના કેડર બેઝ પાર્ટીના કાર્યકરો, ભલે 1 બુથ 10 યુથ કે જે પણ કહેતા હોય એ લોકો, પણ એ કાર્યકરો સોસાયટીએ જઈને, મારી સોસાયટીમાં તો હેમંતભાઈ આજ સુધી ક્યારેય કોઈ કોંગ્રેસનો કાર્યકર્તા માફી ચાહું છું, પણ આજે વાસ્તવિકતા જે કહું છું, કેમકે તમારી પાર્ટીના લોકો નહીં કહેતા અમારે કહેવી પડશે, પણ આજ સુધી આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા એક પેમ્પલેટ આપવા પણ આવ્યો નથી. તો હું કેવી રીતે જાણું કે એમની શું વિઝન છે અને કેવી રીતે એમને મત આપું? મનોજભાઈ, આજે એટલે તમારી હાર થઈ, આમ તો સતત થતી રહેતી હોય, તો ઘણા બધા પત્રકારો તમને બધી બહુ સલાહો આપતા હોય. આજે તો ગુજરાતમાં મેં કીધું એમ પાનના ગલ્લે કોંગ્રેસ માટે 10 સલાહો એકદમ અવેલેબલ હશે. એટલે હું આજે તમને કોઈ સલાહ નહીં આપું. મને ખબર છે કે કોઈ વસ્તુ હાર હોય એને ખરેખર પચાવવી મુશ્કેલ હોય છે. તમારી અંદરની એ શક્તિઓ જોઈએ, અને ઘણી બધી વાર આપણા વગર વાંકે આપણને કોઈ સંજોગોમાં હાર મળતી હોય છે. એટલે તમારા ઘણા બધા કાર્યકર્તાઓ છે જે ખરેખર દિલથી લડ્યા હશે, અને ઘણા બધા નેતાઓ હશે જે દિલથી નહીં જ લડવાના મૂડમાં હતા એટલે લડ્યા જ નહીં હોય. ફાઇન, હું કોઈ સલાહ દેવા નથી માંગતો, પણ પ્રતિકભાઈએ જે વાત કરી એ તમને પૂછવા માંગુ છું. જો આપ એ વાતનો જવાબ આપવા સક્ષમ હો તો જવાબ આપી શકો છો. 8 મહિના થયા પાર્ટીમાં 3 મહત્વના પદો પર, 2 લોકો ગુજરાતના છે, 1 વ્યક્તિ છે એનું નિધન થઈ ચૂક્યું છે, એટલે તમારી પાર્ટીના પ્રભારી હતા એ નથી, એટલે છે જ નહીં અત્યારે ગુજરાતમાં કોઈ પ્રભારી જે મોટા નિર્ણયો લે છે, સ્ટ્રેટેજી બનાવે છે, વ્યૂહ ઘડતા હોય છે. એક જે છે એ વિધાનસભામાં વિપક્ષના નેતા છે, રાજીનામું આપી ચૂક્યા છે, હજુ સુધી કોઈ એનો કોઈ નિવેદન નથી. અને બીજું કે તમારા પાર્ટી પ્રમુખ જેને આ બધું કરવાનું છે, તમને બધાને એક મણકામાં પરોવાના છે, નથી થતું. પ્રતિકભાઈ પૂછ્યું એ સવાલ તમને પૂછું છું, એનો જવાબ કેમ નથી થઈ શકતો? એનો જવાબ આપે. પહેલી વાત તો એ છે કે નથી એવું તમે કહી ન શકો. જેમનું નિધન થયું છે એમના 4 મહિના થયા છે,
સાતવજીને, એટલે એ નવા પ્રભારી આવશે. આજે પણ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ છે અને વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી છે. આ બહુ સ્પષ્ટ વાત છે. એમને એમનું રાજીનામું આપ્યું છે એ વાત સાચી છે, પરંતુ નથી એવું કહી શકું. એક તો પહેલી વાત એ ખોટી છે, એક વાત. બીજી વાત મારે તમને એ કરવી છે કે આપણે ગાંધીનગરની શું કામ ચર્ચા કરીએ? આપણે કેમ રાજકોટની, રાજકોટ જિલ્લાની બે જિલ્લા પંચાયત, બંને જિલ્લા પંચાયત કોંગ્રેસ જીતી ગઈ છે, જ્યાંથી મિનિસ્ટર કુંવરજીભાઈ હતા આજ સુધી જ હતા એમ કેવું તો પણ કહી શકાય. જસદણમાં બરાબર છે, જસદણમાં બંને જસદણની જ સીટો છે, બંને કોંગ્રેસ જીતી છે અને મુખ્યમંત્રી પણ આજ સુધી ત્યાંના જ હતા. આમ છતાં પણ જ્યાંના મિનિસ્ટર હોય, જ્યાંના મુખ્યમંત્રી હોય જે જિલ્લાના, ત્યાંથી પણ કોંગ્રેસ બંને જિલ્લા પંચાયત જીતીને આવી છે. જ્યાં તમે કાલ જ મિનિસ્ટર બનાવ્યા બ્રિજેશ મેરજા, એમની જ વિધાનસભામાં ત્રાજપર તાલુકા પંચાયતની સીટ એ કોંગ્રેસ મોરબીની નજીકની જ સીટ જીતીને આવી છે. કહેવાનો મારો મતલબ એમ છે કે ક્યાંક હું, તમે બધા જાણીએ છીએ કે શહેરી મતદારોનો મૂડ કયા સંજોગોમાં કઈ પરિસ્થિતિમાં એ બીજો ડિબેટનો વિષય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. એના બે ત્રણ રીઝનો છે. એક તો સૌથી વધારે ખોટું બોલવું, લોકોને ગુમરાહ કરવા, ધાક ધમકી અને લાલચની રાજનીતિ કરવી અને જનતાને ખોટી લાલચો અને ખોટી વાતો કરીને. હું તમને કહું કે આપણે 2016 નું ભારતીય જનતા પાર્ટીનું કમિટમેન્ટ વાંચી લો તમે, અથવા તો એમનો જે કઈ વચનો આપ્યા છે લોકોને વાંચી લો. આજે એ જ પરિસ્થિતિમાં એ જ રોડ રસ્તા, એ જ ગટર, એ જ બાકીની બધી વ્યવસ્થાઓ એમને મળશે. છતાં પણ શહેરી મતદાર કયા સંજોગોમાં એને મોંઘવારી નહીં નડતી હોય તો મને ખબર નથી, એમને આ ગુંડાગીરી નડતી હોય કે નહીં નડતી હોય મને ખબર નથી, એમને આ સુવિધાઓ જે મળતી નથી, પ્રાથમિક જે શિક્ષણ છે, વીજળીના મોંઘા બિલ છે, પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો એ નડતો નહીં હોય, ગેસના ભાવ બહેનોને નહીં નડતા હોય એ મને ખબર નથી. જેમને નડે છે એમને ભાજપને મત નથી આપ્યો, એ મત બહુમતીમાં છે, એ તો તમારે માનવું જ પડે. એટલે નરેન્દ્રભાઈ નો ચમત્કારની વાતો કરો કે ભૂપેન્દ્રભાઈના ચમત્કારની વાતો કરો, એ બધી વાતો ક્યાંક વાહ્યત છે. તમને પ્રજા, મતદારો તમને બહુમતીમાં સ્વીકારતા નથી, એ વાતને પકડીને પણ ચાલવું પડે. સત્ય છે ને, કોઈ પણ ચૂંટણી માટે સત્ય છે. તમે તમારી જ્યાં પણ કોંગ્રેસની સરકાર બની એ તમે લઈ લો, 51-52% મત તો અહીંયા કોઈ નથી મળતા. એટલે વાત તો 43% અને 35-36% વચ્ચેની જ છે. મુદ્દો એ જ છે, તમે કહો છો કે મોંઘવારીના મુદ્દા નથી નડતા, તો તમે કેમ સમજાવવા જતા નથી? એ જ મુદ્દો તમારી સામે, સવાલો એનાથી ઓછા નથી થવાના. અમે આ તમે નથી છૂટાતા તમને કોઈ સવાલ, એનો પણ જવાબ આપું. હા, તમારી જવાબદારી પણ છે. ચલો, વારંવાર અવલોકન કરે છે અને સરકારને ઠપકો આપે છે, એ કામ વિપક્ષ. એના માટે પણ તમને જવાબ આપું. અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ પૂરી તાકાતથી, દમખમથી અને નિષ્ઠાપૂર્વક ચૂંટણી લડે જ છે અને લોકો વચ્ચે જઈને લોકોના કામ પણ કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ જે ગેપ પડે છે ને, એનો મોટો ગેપ ભારતીય જનતા પાર્ટી ઈ ગેપ પોતાની સત્તાનો દુરુપયોગ કરી, અધિકારીઓનો દુરુપયોગ કરી, પૈસા મહત્વના છે. હું તમને બહુ સ્પષ્ટ આક્ષેપ સાથે કહું છું કે દરેક ચૂંટણીમાં જે આમ દામ સામ દંડ ભેદ આ જે નીતિઓ છે એનો સત્તા લક્ષી ખૂબ પ્રયત્ન કરે છે. તમે વારે વારે 8 પેટા ચૂંટણીની વાત કરી, હું તમારી ચેનલમાં વી ટીવીમાં હું જાહેરમાં આક્ષેપ કરું છું કે ભારતીય જનતા પાર્ટીની 8 જે ધારાસભાની ચૂંટણી જીતા છે એમાં મોટા ભાગે ભાજપના નેતાઓ અને કાર્યકર્તા કરતા પણ વધારે કામ ત્યાંના અધિકારીઓએ કરેલું છે ભાજપ તરફી. એના કારણે એનો વોટ શેર 2-5% જે વધઘટ રહેતો હોય છે એ વધી જતો હોય છે અને જીતતા હોય છે. આ બહુ સ્પષ્ટ વાત છે. બાકી 27 વર્ષ તમારી પાસે ગુજરાતનું શાસન હોય, નગરપાલિકાનું 20-25-25 વર્ષ સુધી શાસન હોય, તમારે ઉમેદવારો ડિક્લેર કરી અને ઘરે હુઈ જવાનું હોય અને લોકો એમને મત આપવા જોઈએ. તમારે દર વખતે મેનિફેસ્ટો બહાર પાડવો પડે, દર વખતે તમારે મુખ્યમંત્રીને રોડ શો ગાંધીનગરમાં કરવો પડે, તો એનો મતલબ એમ છે કે લોકો તમને સ્વીકારતા નથી. પરંતુ તમે પરાણે આમ દામ સામ દંડ ભેદની નીતિથી તમે વધારે મત લઈ અને રાજ કરો છો. આ મોંઘવારી વાળો મુદ્દો પછી ચર્ચી લઈએ, મણિલાલ તમને પૂછીશ. પણ એ પેલા ભૂષણભાઈ, આજે મનોજભાઈએ તમારા પર 3 ગંભીર આરોપ લગાવ્યા, જલ્દીથી અને ટૂંકમાં જવાબ આપજો. એ બોલે એના કરતા ઓછા સમયમાં આપી શકો તો ડિબેટને વધારે સારી રીતે આગળ ચલાવી શકાય. ભૂષણભાઈ, નિશ્ચિતપણે મનોજભાઈ આજે હતાશામાં હોય, નિરાશામાં હોય, સ્વાભાવિક બાબત છે. મનોજભાઈ આવી નહીં, મનોજભાઈ એકલા નહીં, આખી કોંગ્રેસ આજે હતાશામાં છે. આખી કોંગ્રેસ આજે, દેશની કોંગ્રેસ નિરાશામાં છે. એની પાસે કોઈ જવાબ નથી. મનોજભાઈ એ વાત કરવાની વાત કરતા હતા કે અમારા પરેશભાઈ ચાલુ છે,
અમારા અમિતભાઈ ચાલુ છે, એમને રાષ્ટ્રીય અધ્યક્ષ કાર્યકારી છે, પ્રદેશના અધ્યક્ષ કાર્યકારી છે ટેમ્પરરી, બરાબર છે, વિપક્ષના નેતા કાર્યકારી. એના કરતા વધારે અગત્યની બાબત મનોજભાઈને મારે યાદ દેવડાવવી પડે કે આ 12 મહિના થવા એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતાની નિમણૂક તમે નથી કરી શકતા. તમે તમારી શક્તિઓ જુઓ, તમારી તાકાત જુઓ કે તમે જે વાત કરો છો એ 12 મહિનાથી. અને મનોજભાઈ મારે તમને કહેવું પડે કે તમે આજે G23 નિર્માણ થયું છે, કપિલ સિબ્બલે એક મંદબુદ્ધિના બાળક એ રાષ્ટ્રીય અધ્યક્ષ કહી શકાય. નારાયણભાઈ માટે લોકો માટે લોકો મનોજભાઈ એમનો જવાબ આપું છું, હું આવું તમારી પાસે જવાબ આપું. મનોજભાઈ આવેલી કોઈ પણ સરકાર હોય કે સંગઠન હોય, આજે પણ અમારી પાસે લોકોની જે અપેક્ષાઓ છે, લોકોની જે આકાંક્ષાઓ છે, લોકોને ભરોસો છે, અને ભરોસો છે માટે ગુજરાતની અંદર 25-25 વર્ષથી ભરોસાની અંદર વિશ્વાસથી કામ અમારા ઉપર વિશ્વાસ રાખે છે. અમદાવાદ કોર્પોરેશન હોય તો 25-27 વર્ષથી કેમ વિશ્વાસ રાખે છે? હા, કદાચ કામ આજે નહીં તો થોડું મોડું થયું હોય, પણ લોકોને અતૂટ શ્રદ્ધા છે, લોકોને અતૂટ વિશ્વાસ છે કે આ દેશની અંદર જો શાસન કરવાને લાયક કોઈ પાર્ટી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. આજે નહીં પણ કેવળ વાયદા નહીં, ભૂતકાળમાં વાતો થતી હતી, આધી રોટી ખાયંગે ઇન્દિરા લાયંગે, ના રોટી મળી, ના કપડા મળ્યા, ના મકાન મળ્યા, ના રોજગારી દૂર થઈ, ના બેરોજગારી રોજગારી મળી, ના બેરોજગારી દૂર થઈ. પણ આ દેશની અંદર કોઈ કરી શકે હોય તો દેશના અંદર નેતૃત્વની અંદર. કેવી વાતો કરો છો તમે? એકને કેસેટ વગાડવાનું બંધ કરો ભૂષણભાઈ. અને એક મિનિટ, ચાલો મનોજભાઈ એક મિનિટ. આ દેશ નિર્માણ 2014 પછી થયું છે, હું આવું તમારી પાસે. નિર્માણ 2015 પછી થયું છે, અને એટલી જ ભારતીય જનતા પાર્ટીની તાકાત અને સંગઠનની તાકાત. ચાલો અહીંના મુદ્દા પર ચર્ચા કરી લો. તમારામાં ભેળવી, ચલો મનોજભાઈ હું આવું તમારી પાસે. ભૂષણભાઈ તમે ઓકે ઓકે, હું દર્શકોને પણ કહું છું, આંગળી પકડીને રાજનીતિ કરી રહ્યા છો. ભાઈ મનોજભાઈ એક મિનિટ, કે કપિલ સિબ્બલની પહેલા તમે કઈ જે કઈ બોલ્યા ભૂષણભાઈ, કપિલ સિબ્બલને કઈ પણ કહી શકાય? એક મિનિટ ભાઈ, એક મિનિટ સાંભળી લો. પણ મેન્ટલી ચેલેન્જ જે બાળકો છે એના વિશે જે આપણે શબ્દ વાપરીએ છીએ એ ડેરોગેટરી શબ્દ છે, આપણે એવો શબ્દ ન વાપરી શકીએ. કપિલ સિબ્બલને તમે કઈ પણ કહી શકો, નહીં વાપરો. ઓકે ફાઇન, ઓકે ધ્યાન રાખજો, આપણે નહીં કહી શકીએ, એવું નહીં બોલી શકીએ. ઓકે ચાલો, ઓકે એ ડિબેટનો શબ્દ નથી, એ જ છે. ઓકે ઓકે ભૂષણભાઈ ફાઇન, આપણે ચર્ચાને આગળ વધીએ. મણિભાઈ, એટલે વાત થતી હતી કે મનોજભાઈ કહેતા હતા કે દેશમાં મોંઘવારી છે, શહેરના લોકોને મોંઘવારી નથી નડતી, ગેસનો ભાવ નથી નડતો. છાપા ટીવીવાળા ગમે એટલું બોલે, વિરોધ પક્ષોવાળા બોલે, પણ ભાજપ ઇલેક્ટોરલ પોલિટિક્સમાં જીતી જાય છે, એ વાત સાચી છે. તો શહેરમાં કે ગામડામાં મોંઘવારી એ મુદ્દો છે કે નથી? અથવા કોઈ જીતી જાય તો એ મુદ્દો પૂરો થઈ ગયો ગણાય ત્યાંથી? મણિભાઈ, એમાં કોઈ પણ ચૂંટણીના હાર અને જીતનું એક કારણ નથી હોતું. હું થોડુંક આગળ જવા માંગુ છું કે 1976માં ગુજરાતમાં સૌથી પહેલા જનતા મોરચાનો પ્રયોગ કોંગ્રેસ સામે લડવા માટે થયો. એ જનતા પક્ષ તો પછી દિલ્હીમાં થયો. શા માટે થયો? જયપ્રકાશ નારાયણને એમ થયું કે કોંગ્રેસ જે જીતે છે એનું કારણ જે આપણે હમણાં કર્યું તે ભાજપ અને અરે આપ અને કોંગ્રેસના બધા ડિવિઝનની વાત કરીએ કે આ મત વોટનું જે ડિવિઝન છે, વિભાજન છે, એના કારણે કોંગ્રેસનો ફાયદો થાય છે. અને એ પ્રયોગ 77માં થયો અને એના કારણે તમે જુઓ કોંગ્રેસ ગઈ, બરાબર છે. એ પ્રયોગ પછી 2011માં જયારે આવ્યો ત્યારે હવે આ પ્રયોગ હવે ભારતીય જનતા પાર્ટી સામે આવશે કે વિપક્ષો એક કરવાની વાત આવી. પેલા કોંગ્રેસ સામે હતો, આ ભાજપ સામે આવ્યો. મૂળ વાત આ છે. એટલે આના કારણે થયું શું? વિપક્ષી એકતા નથી થઈ શકતી, એનું કારણ એ છે. આપણે પ્રજાને કઈ દોષ નહીં દઈ શકીએ આમાં. ડેમોક્રેસીમાં તો પ્રજા જે
આમાં હું તો ટકાવારી ને બહુ મહત્વ ગણતો નથી, બેઠકો જ મહત્વની છે. જીતાવો સિકંદર, આપણે ગમે એટલે સરવાળા કરીએ, બેઠ ટકાવારી ને એનો કશો અર્થ નહીં, ટકાવારી ઓછી હોય એ સત્તા ઉપર આવે છે, પ્રશ્ન નથી. મૂળ વાત જે ભાઈ પ્રતિકે હમણાં કરીએ કે વિપક્ષ વિહીન વાત જે આપણી લોકશાહી જે છે એ કેટલી આપણને નુકસાન કરશે. મને નહેરુ નો યાદ છે કે 1900 પહેલા ઇલેક્શનમાં જવાહરલાલ નહેરુ જીત્યા પછી વિપક્ષ સાફ થઈ ગયો હતો, ત્યારે પહેલી કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં જવાહરલાલે ભાષણ કર્યું. એમને એમ કહ્યું કે આપણે ફૂલાઈ જવાની જરૂર નથી, વિપક્ષ નથી તો આપણે ચિંતા કરવાની જરૂર છે કે આપણો કાન કોણ પકડશે, આપણી ભૂલો કોણ બતાવશે, અને એટલે હવે વિપક્ષની ભૂમિકા પણ આપણે પોતે જ ભજવવી પડશે. નરેન્દ્ર મોદીએ આ જ વાત જુદા સ્વરૂપમાં કહી ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠકમાં. એમણે એમ કહ્યું કે તમે બધા એ ભ્રમમાં ન રહેશો કે મારા નામે મત મળે માટે તમારે કશું કરવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીએ આ સંદેશ, લોકપ્રિયતા જો એક જમાનામાં નહેરુ નામે મત મળતા હતા, ઇન્દિરા નામે મળતા હતા, મેં તો એ જમાનો વીપીસિંહના નામે મત મળતા હતા, અને આજે મોદી નરેન્દ્ર મોદી નામે મત મળે. લોકપ્રિયતા તો વધતી ઓછી થતી જાય છે, એના અનેક કારણો છે. હું તમને કહું, પાર્ટીમાં જયારે જનતા મોરચાની પહેલી સરકાર થઈ ત્યારે બાહુબલી સરકારમાં મકરંદ દેસાઈ નામના એક મિનિસ્ટર હતા, એ જનસંઘના બહુ જૂના સંનિષ્ઠ માણસ. એમને મને એકવાર કહેલું કે અમે કેમ બહુ જલ્દી સફળ નથી થયા, કોંગ્રેસ આટલા બધી સફળ થઈ, એના બધા કારણ. એમને એક કારણ મને બહુ સરસ કહ્યું એમને કે અમે, હું જયારે ભારતીય જનતા પાર્ટીનું સંમેલન જનસંઘ હતો, જનસંઘનું સંમેલન હોય છે ત્યારે હું કહું છું કે જો આપણે સંગઠનને મજબૂત બનાવવું હોય તો કોંગ્રેસના કાર્યકરો પાસેથી શીખવું પડશે. જનતા પાસે જાઓ, પોલીસ સ્ટેશનમાં જાઓ, આ જાઓ. દુર્ભાગ્ય એ થયું કે કોંગ્રેસ ધીરે ધીરે આ પોતાની પ્રણાલિકા ભૂલતી ગઈ, ભારતીય જનતા પાર્ટી અપનાવતી. બીજા કારણો હશે, પણ આ એક મૂળ મુદ્દો હતો. બીજી વાત તમે જે કહી ને કે આમાં મુખ્ય વાત ભાઈ પ્રતિકે થોડો મુદ્દો છેડ્યો, એક કારણ નથી હોતું કે આજે નરેન્દ્ર મોદી અથવા ભારતીય જનતા પાર્ટીની સરકારો ભૂલ નથી કરતી એવું પણ નથી, એ બધું સારું કરે છે એવું પણ નથી, છતાં લોકોમાં એમનું નેતૃત્વ સ્વીકૃત છે, એમની ભૂલો દરગુજર થાય છે. તમે જો ટીકા થશે તો કોંગ્રેસની થશે, આજે આપણે આપની ટીકા કરશું, ભારતીય જનતા પાર્ટીના વહીવટની ટીકા પ્રમાણમાં ખૂબ ઓછી થશે, આપણે કોંગ્રેસ સલાહ આપશું, આપને સલાહ આપશું, પણ એટલે એ જ સ્વીકૃતિ ઉભી કરી છે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ. મને લાગે છે કે વિરોધ પક્ષ માટે, કોંગ્રેસ હોય કે આપ, એમના માટે જો કોઈ મોટો મોટો આત્મનિરીક્ષણનો પ્રશ્ન હોય તો આ છે કે તમે પ્રજાની વિશ્વસનીયતા અને આવી આવી લોક સ્વીકૃતિ ઉભી કેમ કરી શકતા નથી. બંગાળમાં જે કામ મમતા બેનર્જી કરી શકે ત્યાં મોદીનો ચહેરો નહોતો, ધૂમ પ્રચાર થયો હતો, બધું જ થયું હતું, પૈસા ખર્ચાયા હતા, જે એમને કોંગ્રેસના મિત્રએ કહ્યું ત્યાં બધું હતું, છતાં જીત્યા કેમ? પ્રજા કે વિશ્વાસ હતો, ત્યાં પણ ડાબેરી હતા ગુજરાતમાં. હમણાં આપણા ભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીએ કહ્યું કે ગુજરાતને ત્રીજો પક્ષ સ્વીકારતો જ નથી, પણ મને તો એમ લાગે બીજો પક્ષ પણ ક્યાં છે અત્યારે, પરિસ્થિતિ ત્રીજો નહીં. આ જે રીતે જે પરિણામ આવે છે, અમે તો ગુજરાતમાં બીજો પક્ષ પણ જાણે ટકાવારીની વાત નથી કરતો, પ્રતિક કહ્યું કે ટકા ભેગા કરો તો કદાચ ભાજપ આ બંનેના વધારે થાય ભાજપ કરતા. હવે આપણે જે વાત કરીએ મોંઘવારી, શાક, પેટ્રોલ, હા તે વગેરે, બરાબર એ જ મુદ્દો ફરીથી હું કહેવા માંગુ છું કે નેતૃત્વની સ્વીકૃતિ અને વિશ્વાસ ભારતીય જ. આજે 100 રૂપિયે પેટ્રોલ હોવા છતાં પણ ગાંધીનગરમાં તો કોઈ અભણ માણસો રહેતા નથી, એ તો મિનિ ગુજરાત છે, 6.5 કરોડની જનતાનું પ્રતિનિધિત્વ કરે છે ગાંધીનગરમાં, કોઈક જિલ્લાની પ્રજા, જેમ દિલ્હી જે છે એ આખા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, છતાં ત્યાં આપનું રાજ્ય છે, ભલે બીજા રાજ્યમાં ન હોય પણ દિલ્હીની પ્રજાએ આપને સ્વીકાર્યો. ગાંધીનગર એ પણ મિનિ ગુજરાત છે, ભણેલા માણસો છે. નવા સીમાંકનની વાત કરો છો, નવા સીમાંકનમાં ગામડા ઉમેરાયા તો ગામડા વાળા પણ ભારતીય જનતા પાર્ટીને મત આપજો. આપણે શહેરી મતો તો ઉદાસીન છે, મૂળ ગાંધીનગરનું મતદાન તો ઉદાસીન છે, બહુ ઓછું છે, આપણે જેમ એલિસ બ્રિજમાં થાય છે એવું. પણ મારી વાત એ છે કે એન્ટી ઇન્કમ્બન્સી પણ ભારતીય જનતા પાર્ટીને હોવા છતાં પણ પ્રજા સ્વીકારે છે, એ જ મુદ્દો છે. મોંઘવારી નડે છે, 101 રૂપિયાનું પેટ્રોલ કે ડીઝલ હોય, શાકભાજીના ભાવ વધારે હોય તો પણ ગાંધીનગરની જનતા કે ગુજરાતની જનતા વિરોધ પક્ષ કરતા ભારતીય જનતા પાર્ટીને સ્વીકારે છે. વિરોધ પક્ષ માટે આત્મનિરીક્ષણનો મુદ્દો આ જ છે કે આવી લોક સ્વીકૃતિ અને આવી વિશ્વસનીયતા તમે કેમ ઉભી નથી કરી શકતા. 77માં હું ઘણી વાર કહું છું કે 77માં મોરારજી દેસાઈ હતા, જયપ્રકાશ નારાયણ હતા, આચાર્ય કૃપાનાથ, અટલ બિહારી વાજપેયી હતા, લાલકૃષ્ણ અડવાણી, એ સમર્થ નેતૃત્વ હતું. વિરોધ પક્ષ આજે હું નેતૃત્વ કેમ પૂરું કરી શકતો? ઓકે, એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા ફરીશું. પણ એ પહેલા મણિભાઈ તમને કહું છું, તમે એવું કીધું કે ગાંધીનગરમાં બધા નિરીક્ષર લોકો ક્યાં છે, બધા ભણેલા ગણેલા છે,
तो ये तो पेट्रोल तो 100 रुपये मळतु होय तो ये निरीक्षर ही पुरावा जाए तो ये असर जो करती ज होय के पेट्रोल ना 100 रुपये के मोंघवारी नो मुद्दो के भाई जे गैस नी बोटल नी वात करी ये निरीक्षर होय साक्षर होय अमीर होय तवंगर होय बधाने लागू पड़े छे पण मुद्दो नथी चालतो एटले भणेलो छे तो पण भले निरीक्षर छे तो पण भले एक ब्रेक लिए ब्रेक पछी त्रणेय पार्टी ना मित्रों ने पूछी छू के आजे जे कई परिणाम आव्यु ए एमना माटे अपेक्षित हतु के अनअपेक्षित छे एक ब्रेक लिए ब्रेक पछी पाछा फरी छू ब्रेक पछी स्वागत छे आपनु महामंथन मा महामंथन मा ब्रेक लेता पहला ए पूछवा मांगता था त्रणेय पार्टी वाळाने के आ एक्सपेक्टेड हतु के नहीं अपेक्षित हतु ने सौथी पहेलो सवाल नितिन भाई तमने के તમે એટલે દાવો તો કરતા હતા કે મેયર અમારો જ બનવાનો છે પણ એની વચ્ચે એક બેઠક જીત્યા છો સારી વાત છે અપેક્ષિત હતું એટલે આવું પરિણામ તમારાથી અપેક્ષિત હતું નહીં અમને આટલું ઓછું આવશે એ અપેક્ષિત નહોતું પણ ચોક્કસથી અમે લાગ્યું છે કે જનતાને ક્યાંક ને ક્યાંક અમે અમારી વાત સમજાવવામાં ક્યાંક કચાશ રહી ગઈ હશે પણ ચોક્કસથી અમે આ વાતને ફરીથી જનતા પાસે જઈશું અને અમારી ભૂલ સુધારવાનો પ્રયત્ન મનોજભાઈ તમારા માટે સેમ સવાલ विरोध केम नथी करता लोको सुधी पहुंचता केम नथी आजे पण कोंग्रेस ना लोको जो प्रदर्शन करे धरना करे तो पोलीस ज भाजपना कार्यकर्ता तरीके काम करी रही छे आ राज्य नी अंदर अने देश नी अंदर विपक्ष ने सरकार विरुद्ध बोलवानो अधिकार ज आ सरकारे छीनवी लीधो छे अने हजारो केसनो साक्षी तो हुं पोते बेठो छुं अत्यारे कोई पोतानी मांगणी व्याजबी होय ई पण आ सरकार सामे मूकी नथी सकती एटले पहेला तो भारतीय जनता पार्टी सिवाय आ राज्य अने देशमां कशुं रेवा ज नथी दीधुं आ सरकारे एनी तानाशाहीना कारणे आजे मिनी इमरजन्सी चालू छे एक वात बीजी वात मारी ई छे अपेक्षित परिणाम हतुं के नहीं એના જવાબ પહેલા છેલ્લી વાત કરતો ગુજરાતની જનતાને મારે કહેવું છે આપના વી ટીવીના માધ્યમથી કે દોસ્તો અને મતદારો ભાઈઓ બહેનો વડીલો બધાને અને ગુજરાતની જનતાને એક જ વાક્યમાં કહેવું છે કે જો ભાજપને ગુજરાતમાંથી 2022માં કાઢવી હોય આ શાસન યોગ્ય ન હોય મોંઘવારી પેટ્રોલ ડીઝલ આપણે બધી જ વાતો કરી શિક્ષણનું વેપારીકરણ આ બધી જ વાતોમાં તમને ખરેખર આ સત્તાથી તમે નારાજ હોય અને આ સત્તા ખરેખર કાઢવી હોય તો ગાંધીનગરના ઇલેક્શને ક્યાં કોને મત આપવો જોઈએ અને કેવી રીતે આપવો જોઈએ અને કેમ આપવો જોઈએ એનું સ્પષ્ટ ઉદાહરણ આ ગાંધીનગરની ચૂંટણીએ મહાનગરપાલિકાની ચૂંટણી સ્પષ્ટ કરી દીધું છે નહીતર હું આ વાત સાથે કોંગ્રેસના આગેવાન તરીકે કાર્યકર્તા તરીકે હું સ્વીકારું છું કે આ જ સિસ્ટમથી જો ચૂંટણી થઈ તો તમે કીધું એમ 150 કે 49 કે એની બે એ મને ખબર નથી પરંતુ ગુજરાતની પ્રજા ભાજપને ખેડૂતો મજૂરો દલિતો યુવાનો બેરોજગારો જે ગુજરાતને અહીંથી ભાજપ મુક્ત કરવા માંગે છે એ નહીં થાય એ વાત પાકી છે ઓકે એટલે કયા મત આપવો કેમ મત આપવો એનું પિક્ચર આ ગાંધીનગરનું ઇલેક્શન હતું એટલે આજે તો તમે ભાજપને કાઢવાની વાત કરો છો મારો ઈશારો પરિણામો સમજદારો સમજી ગયા છે કે લોકો ભાજપને રાખવા માંગે છે નથી પડું કે કઈ પાર્ટીને કેમ દેવો કેમ ના દેવો ભૂષણભાઈ પરંતુ આ વાત ગાંધીનગરના ઇલેક્શનથી સ્પષ્ટ થઈ ગઈ છે કે જો થર્ડ પંચમાં મત ગયા અને ફરીથી ભાજપ તમને નથી ગમતી છતાં પણ સત્તામાં આવશે ચાલો ભૂષણભાઈ તો આ અપેક્ષિત હતું કારણ કે હું 3-4 દિવસથી ભાજપના નેતાઓને પણ સાંભળતો હતો તો કોઈ 40 ની આજુબાજુ બોલતું નહોતું પણ આજે 44 માંથી 41 આવી એટલે એ સવાલ પૂછું છું જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને પૂછ્યો કે તમારી અપેક્ષાઓ હતી કે આવડી જબરજસ્ત જીત ગાંધીનગર મહાનગરપાલિકામાં તમે મેળવશો ભૂષણભાઈ સરકારની કામગીરી સંગઠનની કામગીરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો પરિશ્રમ અને લોકોએ આ દિવસો દરમિયાન સંગઠનથી સેવા જે ભારતીય જનતા પાર્ટીની સેવા કાર્યકર્તાએ કરેલી સેવા એ જોયેલી છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષનું મિશન 44 માંથી 44 ત્યારે મારા મનોજભાઈ હમણાં જે વાત કરી ને બધા હસતા હતા મિશન પેજ સમિતિની વાત કરી ત્યારે બધા હસતા હતા કે 8 પેટા ચૂંટણીઓ વિધાનસભાની આવે ત્યારે એ પેજ સમિતિઓનું પરિણામ બતાવે લોક જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા એ પેજ સમિતિની કામગીરી અને પેજ સમિતિ સંગઠનાત્મક કામગીરી ને કારણે ભારતીય જનતા પાર્ટીએ આપે કરેલી કામગીરી
એ ભારતીય જનતા પાર્ટીએ વર્ષોમાં અનેક વર્ષોથી શાંતિ આપી છે, સલામતી આપી છે, સમૃદ્ધિ આપી છે અને સત્તાના માધ્યમથી સેવાના સુખ દુઃખ વેઠીને પણ ભારતીય જનતા પાર્ટીએ જે પૂરું પાડ્યું છે એટલા માટે આજે એમ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને આજે સીટ મળી છે. હમણાં મનોજભાઈ પોતાની વાતમાં ભય પ્રગટ કરી દીધો કે આવું થશે તો એ 150 આવશે. એટલે આ ભાઈ તમે દુઃખે પેટ અને કૂટે માથું તમે તમારી ચિંતા કરો, લોકોએ 150 ને 182 ઉપર ભારતીય જનતા પાર્ટીની વિજયને નિશ્ચિત બનાવવા માટે નક્કી કરીને બેઠા છે. આપ આપની પાર્ટીની ચિંતા કરો, આપ આપના લોકોની ચિંતા કરો, આનાથી વધારે કઈ નહીં. અને ભારતીય જનતા પાર્ટી એ આવનારા દિવસોની અંદર અમને જે જવાબદારી મળી છે, લોકોની અપેક્ષાઓ છે, એને પૂરી કરશું. અપેક્ષાઓ મુજબ અમે આવનારા દિવસોની અંદર સરકાર અને સેવા સંગઠનથી બધા જ કામો પૂર્ણ કરવા દિશામાં આગળ વધીશું. પ્રતિકભાઈ, મણિભાઈ, ભૂષણભાઈ, મનોજભાઈ, નીતિનભાઈ, પાંચે મહાનુભાવોનો આભાર માનું છું. તમામ દર્શકોનો પણ આભાર માનું છું કે શાંતિથી બધાના વિચારો તમે સાંભળ્યા હશે. કેટલીક વાર ટીવી સામે બેઠા બેઠા પણ આપણે કોઈના વિચારોથી અસહમત હોઈએ, પણ એ તો મજા છે આપણી લોકશાહીની કે બધાના વિચારો એ શાશ્વત હોય કે ના હોય આપણે સાંભળવા પડે, એને ગ્રહણ પણ કરવા પડે. અધિગ્રહણ કરીએ ના કરીએ જુદો મુદ્દો છે, પણ જે મનોજભાઈએ પણ વાત કરી, મણિભાઈએ વાત કરી કે વિપક્ષ નથી, તમારી સામે એટલા લોકો ચૂંટાયેલા નથી કે તમે કંઈ ખોટું કરો તો એનું ઓડિટ કરતા રહે, એનો અવાજ ઉઠાવે. ત્યારે આ ચૂંટાયેલા તમામ લોકોની પણ એ જવાબદારી બને છે કે જ્યારે પણ પ્રજાહિતમાં કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે સતત આત્મમંથન કરે કે પ્રજાની માટે આપણે જે નિર્ણય કરી રહ્યા છીએ એ કોઈ ખોટો તો નથી ને, અથવા તો એમાં કોઈ સુધારણાને અવકાશ છે તો એ જાતે જ આત્મમંથન કરે અને વિચારે કે આ સુધારણાનો અવકાશ છે, આપણને કોઈ પૂછનારું નથી તો આપણે જ એને જાતે સુધારી લઈએ, એટલું અપેક્ષિત છે લોકશાહીમાં. તો ખાસ આજે આપશો રજા.